અમારી ચેનલના અહેવાલ પછી બેરોજગાર યુવાનોનો જન આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે પાર કંપનીના માલિક શેટ્ટી અને સરપંચના સ્નેહ મિલન ઉપર અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે પાર કંપનીના કોન્ટ્રાક્ટના ગોટાળા યુવાનો દ્વારા સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ મુકાયા છે. ત્યારે સરપંચોને બેરોજગાર યુવાનોએ ઉગાડા લીધા છે. ત્યારે અપાર કંપની અને સરપંચોની પોલ ખોલનાર મીડિયાને સ્થાનિક યુવાનોએ વધાવી લીધા છે. યુવાનોને આપવામાં આવેલા વાયદાઓ મીડિયા સમક્ષ ઉઘાડા પડ્યા છે. ત્યારે યુવાનો દ્વારા સોશિયલ મીડિયામાં સાવધાનના મેસેજો વાયરલ કરાયા છે. મીટુ પછી આ ઘટનાએ ઉમરગામ પંથકમાં જોર પકડ્યું છે. ત્યારે અપાર કંપનીની પોલ ખુલતા જ સરપંચો અને અપાર કંપની પોતાની ઇજ્જત બચાવવા યુવાનોને સમજાવવા મેદાનમાં આવ્યા છે. તો જુઓ અમારો વાયરલ મેસેજ આ અપાર કંપનીના ભરત મિલાપના કાર્યક્રમમાં, જેમાં 52 સરપંચ આવ્યાની વાત કહી હતી, પરંતુ હજી 20 સરપંચ જ આવ્યા હતા. શું બીજા સરપંચોને ઘરે ભેટ પહોંચાડવામાં આવી હતી? શું બીજા સરપંચોને આ વાતથી અજાણ હતા? તો અમે ખોલીશું આ સત્યનો પર્દાફાશ.